કોરોના બાદ એક નવો રોગ દુનિયાને પરેશાન કરી શકે છે તેવા વૈજ્ઞાનિકોના સંકેત છે ડિસીઝ એક્સ નામથી ચર્ચિત બીમારીને ચેપી અને જોખમી ગણાવતા વૈજ્ઞાનિકો તેને વર્ષ ઓગણીસો વીસમાં આવેલા સ્પેનિશ ફ્લૂ જેવી જોખમી ગણાવી રહ્યા છે હાલ આ બીમારીના લક્ષણની કોઈ જાણકારી ન મળતા તેને ડિસીઝ એક્સ નામ આપવામાં આવ્યું છે ડિસીઝ એક્સને લઈને વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કોરોનાએ આખી દુનિયાને અમુક મહિનાઓ સુધી થંભાવી દીધા બાદ હવે ડિસીઝ એક્સ નામથી એક નવી બીમારી ચર્ચામાં છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બીમારી વર્ષ ઓગણીસો ઓગણીસ અને વીસમાં આવેલા સ્પેનિશ ફ્લૂ જેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તો વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે અત્યાર સુધી તેનો કોઈ ઉપચાર શક્ય નથી તેવામાં આ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે અને તેનો ચેપ પણ ઝડપથી થઈ શકે છે આ એક પ્રકારનું વાયરસ જીવાણું હોઈ શકે છે યુકેની વેક્સિન ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા કરનારા કેટ બિંગમને એક ઇન્ટરવ્યુ દરમિયાન ડિસીઝ જોખમ વિશે જાણકારી આપતા કહ્યું કે વૈજ્ઞાનિકોએ પચીસ વાયરસ સમૂહોની ઓળખ કરી છે અને દસ લાખથી વધુ અજાણ્યા અથવા ત્યાર સુધી સામે ન આવ્યા હોય તેવા વેરીયન્ટ હોઈ શકે છે ડીસીઝ એક્સ ઘણું ચેપી છે અને દુનિયામાં કોઈને કોઈ જગ્યાએ સતત ફેલાઈ રહ્યું છે જો સમયમાં બધા જ લોકો તેનો અનુભવ કરશે અને બીમાર પણ પડશે ડીસીઝ એક્સ ઓરી કરતા અનેક ગણો વધુ ખતરનાક અને ચેપી સાબિત થઈ શકે છે ડીસીઝ એક્સ માટે ડોક્ટર્સનું કહેવું છે કે તે કદાચ પેથેઝેન એક્સના કારણે થનારી બીમારી છે આ આરએનએ વાયરસ જેટલી જેનોટીક બીમારી જેવી હોઈ શકે છે તેના વિશે વધુ જાણકારી ન હોવાના કારણે હાલમાં તેને સંબોધવા માટે એક્સ અક્ષરનો ઉપયોગ થઈ રહ્યો છે મહત્વનું છે કે આ જ રીતે કોરોના વાયરસને પણ પહેલા એક્સ તરીકે ઓળખવામાં આવ્યો હતો બાદમાં જ્યારે આ વાયરસ દુનિયાભરમાં ફેલાયો અને લોકો તેનાથી સંક્રમિત થવા લાગ્યા ત્યારે તેના લક્ષણોનો અભ્યાસ કરી અને તેને કોરોના નામ આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટી